جایا روی سب سامی ایسو پنت پارو سب پارو پناسو منگلانت سب پیسی پڑنام وی منگل منگلان پروان ویرو منگلان گوتم کرو منگلان سولی بدر آتیا دیدر روستن سنو ओंकार विनु संयुक्तम नित्यं जायन्ति योगिनः श्यामलं मोक्षदं चरिवाहनं नमो नमः अज्ञानं निविरतानं ज्ञानञ्च शलाकया नेत्रमन्विनमलेन श्रीगुरवे नमः सर्वारिष्टप्रणाय सर्वविद्याप्रदाय सर्वदेहनिदानाय श्रीगौतमस्वामिने नमः Welcome to Jain Society of Central Florida, Shanit Bhai Jala's lecture. Today is day 5. Announcement, ma, we still have a lecture tomorrow. Time, please join. Today's lecture ni topic che Samadhi Shatak. It's sponsored by Narendra Bhai and Bina Ben Mehta. If you like to sponsor lecture, please let me know. It's only $1.51. We will need sponsorship for Parishan lectures. We'll have 2 lectures every day and they would be also broadcasted online live. And with that, I'm going to hand it over to Shanit Bhai. Thank you, Shanit Bhai. ज्ञान सर समाधि से तत्काल इन्हें आपने समझी रहे थे हेमा बता रहे थे कई बार से आपने जोई हूँ कि जे जड़ पदार्थों नहीं अंदर सुख नहीं मान्यता से भौतिक सुख नहीं मान्यता जे जड़ पदार्थों नहीं अंदर रहे थे ये ब्रह्मणा એ અવળી માન્યતા માન્યતા તૂટે એ જ આત્મજ્ઞાન અવળી માન્યતા તૂટવી સાચી માન્યતા આવવી એ જ આત્મજ્ઞાન છે એ જ સંકેત છે એ જ સમ્યક દર્શન છે અને જે આવી રીતે દેહાત્મા ભ્રમણાથી દેહમાં આત્મપણાની ભ્રમણા એનાથી મુક્ત થાય છે એ સ્વસ્થિર થઈ શકે છે એ જ આત્મજ્ઞાનને પામે છે અને એમાં મોહપાત્રજી મહારાજા કહે છે યા બિન તું સુમ તો સદા યોગે ભોગે જૈન રૂપ અતિન્દ્રિય દુર્જતે કહી શકે પ્રભુ કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના તું બાહ્ય યોગોમાં બાહ્ય વસ્તુઓમાં પર દ્રવ્યોમાં પર પદાર્થોમાં ભોગોમાં તું જે પ્રમાણે સૂતો છો હવે જયારે આત્મજ્ઞાન પ્રગટ થયું છે ત્યારે સમજાયું છે કે તારું રૂપ અતિ ઇન્દ્રિય છે ઇન્દ્રિય થી દેખાય નહીં એવું તારું રૂપ છે આત્મા ઇન્દ્રિય ગોચર નથી આત્મા ઇન્દ્રિય થી અગોચર છે ઇન્દ્રિય ગોચર નથી એટલે એને વર્ણ ગંધ રસ સ્પર્શ ન હોવાના કારણે ઇન્દ્રિયો એને દેખી શકતી નથી આત્માને દેખવું હોય તો અંતર દ્રષ્ટિથી જવું પડશે સ્વ સ્વરૂપની અંદર ઠરવાથી આત્મ સ્વરૂપનો અનુભવ થશે તેનું વર્ણન કોઈ કરી શકતું નથી તને કોઈ જોઈ શકતું નથી વર્ણનાતીત છે વચનાતીત છે યાદી ને તું સૂતો સદા મોહપાદ આપણને કહે છે કે આત્મજ્ઞાન વિના
તું કેવો છે? કે સુતેલો છે અને સદા સદા માટે સુતેલો છે. સદા કાળથી અનાદિ કાળથી સુતેલો છે. આ ભવની અંદર પણ સુતેલો જ છે. જ્યારે આ ભ્રમણ મીટે છે, જ્યારે સ્વરૂપ દશા સમજાય છે, ત્યારે તું જાગ્યો કહેવાય છે. અને માટે ગ્રંથોની અંદર આગમોની અંદર કહ્યું મા સૂય જાગી અપે, મા સૂય જાગી અપે પલાશ્યમની કિલ વિષમેહ તિન્ની જણા અણુ લગ્ગા રોગો જરા અમજ્યો. વૈરાગ્ય શપથની વાત આવી એની અંદર ખૂબ જ સુંદર મજાની વાત કરે છે. મા સૂય જાગી અપે, હે માનવ, હે મનુષ્ય, હે આત્મન, મા સૂય હું સૂતો ન રે, જાગી અપે, જાગવા માટેનું આ ભાવ છે. પલાશ્યમી કિલ વિષમેહ, માત્ર જાગ નહીં પણ ભાગ, માત્ર જાગવાનો અભાવ નથી, ભાગવાનો અભાવ છે. ભાગવાનો ભાવ તેના માટે બતાવ્યો કે પકડા પકડીની રમત રમાઈ રહી છે. તું સૂતો છે, સુઈ સૂતો રહીશ તો હારી જઈશ, તને જાગવું પડશે ને ભાગવું પડશે. કારણ કે ત્રણ જણા તને પકડવા માટે પાછળ પડ્યા છે. તિન્ની જણા અણુ લગતા, ત્રણ જણા તને પકડવા માટે સદાકાળ પાછળ પડ્યા છે. રોગો જરા અમજ્જુઓ, પહેલા નંબરની અંદર છે રોગ, બીજા નંબરની અંદર છે જરા અવસ્થા એટલે કે વૃદ્ધાવસ્થા, અને ત્રીજા નંબરની અંદર છે મૃત્યુ. ત્રણ જણા તને પકડવા માટે કન્ટિન્યુઅસ પાછળ દોડી રહ્યા છે, માટે તારે દોડવું પડશે. રોગ થી કદાચ શરીર ન ઘેરાય તો વૃદ્ધાવસ્થાથી ઘેરાશે, અને વૃદ્ધાવસ્થા પણ કદાચ આપણને બોર્ડર ન કરે તો મૃત્યુ આવીને આપણને પકડી જશે. આ ત્રણ માંથી એક તો પકડવાનો છે, એક તો કમ્પલસરી પકડવાનો છે, બીજા બે પકડી લે કે ન પણ પકડે, પણ એમાંથી ભાગી ભાગીને આપણું કામ કરવું પડશે. અને એ ભાગશું ક્યારે? જો જાગશું જ નહીં તો ભાગશું કેવી? અને માટે એ કહે છે યા બિન તું સૂતો સદા, જે આત્મજ્ઞાન જે થાય છે એનાથી સમજ પડે છે કે મારે જાગવાનું છે, મારે ભાગવાનું છે. જો આત્મજ્ઞાન જ થતું નથી, સ્વનું સ્વરૂપ જ સમજાતું નથી, ખુદની ઓળખાણ જ થતી નથી, કામ અનંત ભાવો થી ચાલુ છે અને એ જ અનંત ભાવોમાં કન્ટિન્યુ રહેવાનું છે. યોગે ભોગે જે બધા બાહ્ય ભોગોમાં તો છે, વાળોટે છે, રૂપ અતિન્દ્રિય તું જતે કહી શકો કહો કે અતિન્દ્રિય રૂપ, તારું જે ઇન્દ્રિયોથી અગોચર જે રૂપ છે એને ઓળખવા માટે, એને નિરખવા માટે, એને પરખવા માટે ત્યાં ભવની અંદર શું કરી આત્માની ઓળખાણ થાય તો આત્મ તત્વને પ્રગટ કરવાનું મન, આત્માના અનંત ગુણોને વિકસાવવાનું મન થાય. જો ઓળખાણ જ નથી, જો સાચી રુચિ જ નથી, રુચિ અનુયાયી વીર્ય, જ્યાં રુચિ થાય ત્યાં વીર્ય એટલે કે શક્તિ પોતાની મેળે સ્ફુરે છે. મેં કહ્યું ને ત્રણ કલાકનું વિચારો એને ત્રણ કલાકનું પ્રતિક્રમણ કરો તો આપણી રુચિ છે, માં રુચિ જો પિક્ચરમાં છે તો પિક્ચર જોવા માટે તરત જ કોઈ કે એને પગ ઉપડી, ત્રણ કલાકનું પ્રતિક્રમણ કરવાનું કોઈ કે એમાં રુચિ જો નથી તો આડા આવડા બહાના તરત જ આપણને સ્કૂલે જાય.
એટલે કે છે રૂપ અતિન્દ્રિય તુજતે, અતિન્દ્રિય રૂપને ઓળખવું પડશે, પરખવું પડશે અને એને પ્રગટ કરવાનો પુરુષાર્થ આ ભાવમાં કરવું પડશે. આગળ બહુ સરસ મજાની ગાથા આવે છે. દેખે ભાખે ઓર કરે જ્ઞાની સબ હી અચમ, વ્યવહારે વ્યવહાર સ્યો નિશ્ચય મે તીર્થમ. જો જ્ઞાની જેણે આત્માની ઓળખાણ મેળવી છે, એવો જ્ઞાની જેણે સમ્યક દર્શન પામ્યું છે, એ જ્ઞાની વ્યક્તિ શું કરે છે? તો કે જ્ઞાની દેખે ભાખે ઓર કરે, એટલે જોવાનું પણ કામ કરે છે, બોલવાનું પણ કામ કરે છે અને કર્તવ્ય રૂપે કરવાનું કામ એ કરે જ છે. એવું નથી કે જેને સમ્યક દર્શન થઈ ગયું અથવા જેને આત્મજ્ઞાન થઈ ગયું, જેને આત્માની ઓળખાણ થઈ ગઈ, એ હવે જંગલોની અંદર વનવાસની અંદર જઈને એક ઠેકાણે બેસી જ જાય છે, એવું નથી. મુક્ત અવસ્થા અને જીવન મુક્ત અવસ્થા બે અવસ્થા. જીવન મુક્તિ એટલે છે પ્રભુ જ્યાં સુધી સાધના કરવા માટે નહોતા નીકળ્યા, કર્મોને ખપાવીને આર્યન વિતરાગ નથી બન્યા, કે મુક્ત અવસ્થા સુધી નથી પહોંચ્યા, સિદ્ધ અવસ્થા સુધી નથી પહોંચ્યા, ત્યાં સુધી શું કરે? કે પ્રભુ કેવા હોય? કે જીવન મુક્ત, જીવન હોવા છતાં પણ મુક્ત દશા જેવી અવસ્થા. એ વ્યક્તિ શું કરે? દેખે ભાખે ઓર કરે, જોવાનું કામ કરે, બોલવાનું કામ કરે ને કરવાના કૃત્યો પણ એ કરે, બધા કર્તવ્ય પણ પોતે નિભાવે, પણ એ જે કઈ પણ કરે છે એ જ્ઞાની તે સર્વ કર્તવ્ય આશ્ચર્યકારક હોય છે. આશ્ચર્યકારક એટલા માટે કે જ્ઞાની વ્યવહારમાં શુદ્ધ રીતે વર્તે છે અને નિશ્ચય નહીં પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિર સ્તંભની જેમ સ્થિર. વ્યવહારથી બધી પ્રવૃત્તિઓ કરવા છતાં પણ અંદરથી સ્થિર હોય છે. માટે મહાપુરુષની સાધુ ભગવાન તો ખાય છે તે છતાં પણ ઉપવાસ, સાધુ ભગવાન તો વસ્ત્ર પહેરે છે તે છતાં પણ અચેતક. કલ્પસૂત્રની અંદર 10 કલ્પ બતાવવામાં આવ્યા, સાધુ ભગવાન તો નથી. કલ્પ એટલે આચાર, એટલે આચારને બતાવનારું સૂત્ર એ કલ્પસૂત્ર, જેને આપણે મહાન આગમ ગણીએ છીએ. તો એમાં 10 કલ્પોમાંથી એક કલ્પ આવે છે સાધુ ભગવાન કેવા હોય? તો કે અચેલ, અચેલ, ચેલ એટલે વસ્ત્ર, વસ્ત્ર વિના. તો એનો દિગંબર સંપ્રદાયે શું અર્થ કર્યો? કે વસ્ત્ર પહેરવાના. અને શ્વેતાંબર પરંપરાએ શું અર્થ કર્યો? કે વસ્ત્ર હોવા છતાં પણ વસ્ત્ર પ્રત્યેનો મમત્વ ન હોવાના કારણે જ્ઞાની વસ્ત્ર પહેરે છે પણ વસ્ત્ર વિના ન કહેવાય. અનાસક્ત યોગ, નિષ્કામ કર્તવ્ય. તમે ભગવદ્ ગીતા ભણો કે યોગ વશિષ્ઠ ભણો, બધાની અંદર આ વાત આવશે. જીવન મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરવા માટે નિષ્કામ કર્તવ્ય, કોઈ પણ કામના ઈચ્છા અપેક્ષા નહીં, કોઈ પણ પ્રકારનું એટેચમેન્ટ નહીં, કોઈ રાગ નહીં. વસ્તુની સાથે રહે છે પણ વસ્તુથી ડિટેચ. સાધુ સાધ્વીજી ભગવાન તો પણ વસ્ત્ર પહેરે છે ને આપણે પણ વસ્ત્ર પહેરીએ છીએ, ફરક ક્યાં પડે છે? હા, એમને વસ્ત્રમાં મહત્વ ભાવ નથી. આ શ્વેત સાદા શીતળ વસ્ત્ર છે, એમાં ફાટી જાય, ઘસાઈ જાય તો પણ જ્યાં સુધી અંગ ઢકાય છે ત્યાં સુધી એને વાપરે છે. અને આપણે પહેરીએ શેના માટે? કે મનને આનંદ મળે, એટલે આવી ડિઝાઇન, આવી ફેશન, નવા જ જોઈએ, આવા જ ઇસ્ત્રી વાળા જ જોઈએ, આ બધા નખરા મનના આપણે પોષવાનું કામ. જ્ઞાની પણ બધું કરે છે, જેને સમજણ આવી ગઈ છે એવા સાધકો આજે પણ આ જગતની અંદર ઘણા બધા છે.
કે જેને સ્પષ્ટ રીતે ખ્યાલ આવી ગયું છે કે હું આ દેહથી ભિન્ન છું, હું શુદ્ધ એવો આત્મા છું, જે કર્મનું આવરણ લાગ્યો છે એને મારે હટાવવાનું કામ કરવાનું છે. આ સંસારની અંદર જે હું જીવું છું, જે કઈ પણ કર્તવ્ય નિભાવું છું, એક કર્તવ્ય તરીકે ઇસ્કામ ભાવે મારે નિભાવવાનું છે. એમાં બદલામાં મને કઈ મળે એવી કોઈ ઈચ્છા અપેક્ષા રાખવાની. છોકરાઓ છે તો છોકરાઓને મોટા કરવાનું કામ મન કર્તવ્ય છે. તો સામે બદલામાં અપેક્ષા નથી કે છોકરાઓ મને ભવિષ્યમાં સાચવશે, કે કોઈ અપેક્ષા નથી. નિષ્કામ ભાવે કર્તવ્ય કરે છે. ખાવાનું, પીવાનું, ફરવા જવાનું વગેરે બધું જ કર્તવ્ય જ્ઞાની પણ કરે છે, નથી કરતા એવું નથી. જો મહાત્મા પણ ખાવાનું કામ કરે, પીવાનું કામ કરે, ચાલવાનું કામ કરે, હરવાનું કામ, હરવા ફરવાનું, મતલબ એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવાનું બધું જ કાર્ય કરે છે. પણ કેવી રીતે કરે? આસક્તિ. અને એટલા માટે 10 વૈકાલિક સૂત્ર ની અંદર સ્વયંભૂરીજી મહારાજા ને શિષ્ય પ્રશ્ન કરે, કહમ ચરે કહમ ચિઠે કહમ આસે કહમ સહે કહમ ભુજંત ભાસંત પાવકમં બંધે. પ્રશ્ન કરવામાં આવે છે સ્વયંભૂરીજી મહારાજ. 10 વૈકાલિક સૂત્ર એટલે અદભુત આગમ છે. આગમો માંથી ઉધરેલો આ આગમ છે, આગમ નો ભાગ છે 10 વૈકાલિક. અને 5મા આરણ્ય અંત સુધી રહેવા 10 વૈકાલિક. સ્વયંભૂરીજી મહારાજાએ પોતાના પુત્ર માટે બનાવેલું આ આગમ કથા સાંભળી છે. મનક નામનો એમનો પુત્ર સ્વયંભૂરીજી મહારાજા એને દીક્ષા લીધી, અને મનક નામનો એમનો પુત્ર સંસારમાં હતો. એમણે જોયું કે પુત્રનું આયુષ્ય બહુ ટૂંકું છે, 6 મહિનાનું. પુત્રને વૈરાગ્યનો બોધ આપ્યો, પુત્રને દીક્ષા લેવાનું મન થયું, દીક્ષા પણ આપી, પણ આયુષ્ય 6 મહિનાનું છે. પોતાના જ્ઞાનમાં એમને ખબર પડી છે સ્વયંભૂરીજી મહારાજા કોઈ પણ પ્રકારનું આત્મધ્યાન આત્મધ્યાન નહીં, કોઈ પણ પ્રકારની પીડા નહીં કે મારો આ પુત્ર 6 મહિના રહેશે, કોઈ આકુલતા વ્યાકુલતા નહીં. આ 6 મહિના જે એને મળ્યા છે, એ 6 મહિનાની અંદર એને પોતાના જીવનની અંદર સાધવા યોગ્ય બધી જ સાધના કરી લેવી જોઈએ. એના માટે પિતા તરીકે મારું કર્તવ્ય શું? તો એમણે જેટલા આગમોનો અભ્યાસ કર્યો હતો ને, એ બધા જ આગમોમાંથી સાર રૂપે જે નિચોડ એમને લાગ્યું, એ આખો 10 વૈકાલિક સૂત્ર નામનો ગ્રંથ બનાવી લીધો. હવે મનક મુનિએ દીક્ષા લીધી, અને દીક્ષા લીધા પછી એ મનક મુનિ વિચારે, મારે તો ઘણું બધું ભણવું છે, ઘણું બધું ભણવું છે, ઘણું બધું ભણવું છે. આચાર્ય ભગવાન કહે છે, તારે આ બધું કઈ ભણવાની જરૂર નથી, બધાથી પહેલા આ 10 વૈકાલિક સૂત્ર ભણ. અને એ 10 વૈકાલિક સૂત્રને એવો એવો મજબૂત કરાવે, અને એના કારણે મનક મુનિને જે જીવનની અંદર સમાધિની પ્રાપ્તિ થઈ, 6 મહિનાના અંતે મનક મુનિ કાળ કરવા પામ્યા. અને પછી સ્વયંભૂરીજી મહારાજ આ વિચાર કરે છે કે જે પર્પસ માટે મેં આ 10 વૈકાલિક સૂત્ર બનાવ્યું હતું, એ મારો પર્પસ પૂરો થઈ ગયો છે, સોલ્વ થઈ ગયો છે. એટલે હવે આ સૂત્રને ભંડારી દે, એટલે હવે આ સૂત્ર આગળ ન ચાલે. એના શિષ્યોએ કહ્યું કે ના, આ સૂત્ર ભણવાથી શિષ્યોને ખબર પણ પડવા દીધી નથી કે આ મનક મારો પુત્ર છે. એ રીતે એમને અભ્યાસ કરાવ્યો, અને શિષ્યો કહે છે કે આ મનક મુનિને આ સૂત્ર દ્વારા એવી સમાધિની પ્રાપ્તિ થઈ, સમાધિ મૃત્યુની પ્રાપ્તિ થઈ, એમના જીવનની અંદર આટલું પરિવર્તન આવ્યું. તો હવે આ સૂત્રને કાયમ, હવે આ સૂત્રને એનું છે વિચ્છેદ ન કરી,
અને આપણને આપણા હાથ સુધી આ દસ વૈકાલિક સૂત્ર પહોંચે. દસ વૈકાલિક સૂત્ર ની અંદર કલ્લી જ કડી ની અંદર સ્વયંભાસુરીજી મહારાજાએ ધર્મ ની વ્યાખ્યા કરી છે. ધર્મ ની આટલી સચોટ અને સારી વ્યાખ્યા જગત માં ક્યાંય મળે. ધમ્મો મંગલ મુક્કીઠમ અહિંસા સંયમો તપો દેવા વીતમ નમમ સંતિ જસ્સ ધમ્મે સયામણ. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. જીવનની અંદર જે કઈ પણ સારું થાય ને, મંગલરૂપ થાય, બધું જ કરો પ્રભાવ ધર્મ. કારણ કે આજે આપણે જીવનમાં જેટલા પણ અંશે સુખી છીએ, આપણી પાસે ધન વૈભવ સંપત્તિ વગેરે પૂરતા પ્રમાણમાં છે, એની પાછળ કોણ? એ બધું મળ્યું સેના ઉદયના કારણે? પુણ્ય કર્મ કે પાપ કર્મ? પુણ્ય કર્મ નો ઉદય. અને પુણ્ય કર્મ નો ઉદય સેનાથી થાય, ધર્મ ની આરાધનાથી. એટલે જે કઈ પણ મળ્યું છે એની પાછળ ધર્મ નો વર્કિંગ ફોર્સ છે. ધર્મ જ આપણા જીવનની અંદર મંગલ નું સર્જન કરે છે. એટલે ધર્મ ધમ્મો મંગલ મુક્કીઠમ, ઉત્કૃષ્ટ મંગલ છે. દ્રવ્ય મંગલો તો આપણે કરતા હોઈએ, નવો ઘર લઈએ તો વાસ્તુ પૂજા બનાવીએ, ભગવાન નો પ્રવેશ કરાવીએ, સાંચિયા પૂરીએ, કુંભ સ્થાપના કરીએ, આ બધા દ્રવ્ય મંગલ તો કરતા હોઈએ. પણ ધર્મ એ ઉત્કૃષ્ટ ભાવ મંગલ છે. ધર્મ જો હૃદયની અંદર હશે તો જીવનમાં દરેક ઠેકાણે મંગલ. અને માટે જીન શાસનના સાધુ સાધ્વીજી ભગવંતોનો આચાર શું? આશીર્વાદ કોઈ માંગે ધર્મ લાભ. તને પૈસાનો લાભ થાય કે તને પુત્રનો લાભ થાય કે તું સૌભાગ્યવતી ભવ, કોઈ પણ આશીર્વાદ આપે નહીં. સંસાર લક્ષી કોઈ પણ આશીર્વાદ આપે નહીં. ધર્મ લાભ તારા જીવનની અંદર જો ધર્મનો લાભ થશે, ઓટોમેટિકલી પુણ્ય બંધાશે અને પુણ્ય ઉદયને કારણે તારા જીવનની અંદર મંગલોનું સર્જન થશે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. આ ધર્મ કેવો છે? અહિંસા સંયમો તપો. અહિંસા રૂપ આ ધર્મ છે, સંયમ રૂપ આ ધર્મ છે, અને તપ રૂપ આ ધર્મ છે. દેવા વીતમ નમમ સંતિ જસ્સ ધમ્મે સયામણ. જસ્સ ધમ્મે સયામણ એટલે જેનું મન સતત ધર્મમાં છે એને દેવા વીતમ નમમ સંતિ, એને દેવો પણ નમસ્કાર. એ જ દસ વૈકાલિક ની અંદર શિષ્ય એક રૂપે પ્રશ્ન કર્યો સ્વયંભાસુરીજી મહારાજાને, કહમ ચરે કહમ ચીઠે કહમ આસે કહમ થયે કહમ ભુજન તો વાસન તો ભાવ કહમ ગંતવ્ય. એટલે કેવી રીતે હું ખાઉં, કેવી રીતે બેસું, કેવી રીતે ઉઠું, કેવી રીતે ચાલું, કેવી રીતે પીઉં, કેવી રીતે બોલું, કેવી રીતે આ બધા કાર્યો કરું જેનાથી પાવક કમમ નો બંધ, એટલે પાપ કર્મ નો બંધ મારે ન થાય. એ આખા જ પ્રશ્નનો જવાબ માત્ર એક જ શબ્દનો ફેરફાર કરીને સ્વયંભાસુરીજી મહારાજાએ આપ્યો. કહમ ના ઠેકાણે એમણે આન્સર આપ્યો જય. જયમ ચરે જયમ ચીઠે જયમ આસે જયમ થયે જયમ દુજન નો ભાષણ તો ભાવ કમમ નો બંધ. બધું જૈણા પડે, બધું જ ઉપયોગ પૂર્વક કરો, બધું જ સમજણ પૂર્વક. નિષ્કામ ભાવે કર્તવ્ય ભાવે બધું કરો, એની અંદર આસક્ત થાવ નહીં. જુઓ તીર્થંકરો કે ચક્રવર્તીઓ કે મહાપુરુષો બધા એ પણ પોતાનું જીવન વ્યવહાર એમણે પણ ચલાવ્યો. આટલા પુત્રો હતા, આટલો પરિવાર હતો, આટલો ચક્રવર્તીઓના છ ખંડ હતા, શાંતિના તુંકુનો ધામના ભગવાનને છ ખંડ હોય તો છ ખંડના અધિપતિ એ ચક્રવર્તી તો છ ખંડનું બધું લો એનો ઓર્ડર તો સાચવવું પડે ને. કેટલાય ગામો હોય, કેટલાય રાજાની સિસ્ટમ એમને અંડરમાં કામ કરતી હોય તો એમને આ બધું સાચવવું પડતું હતું. કરે છે ગર્ભથી જ્ઞાની હતા, માતાના ગર્ભથી જ્ઞાની હોવા છતાં પણ
બધા જ કર્તવ્યો નિભાવે. કલ્પસૂત્ર ની અંદર ભગવાન મહાવીર ની વાત આવે છે. ભગવાન ગર્ભમાં હતા, ભગવાન ને ત્રણ જ્ઞાન છે, તે સદા પણ મોટા થયા એટલે ભગવાન ની માતા કહે છે બધા જ છોકરાઓ પાછળ જાય છે, તમારે પણ જવું જોઈએ. અને ત્યાં કહે છે ઓકે. એ માતા ને કહેતા નથી તમને ખબર ન પડી, તમને શું ખબર પડે? તમે જે પાછળની વાત કરો છો બધું ગર્ભમાં લઈને આવ્યો છે, તમને આ બધું ખબર ના પડે. ભગવાનને ખબર છે કે આ માતાનું મહત્વ છે, અને માતાને ખબર નથી કે આ બધું ગર્ભથી શીખીને આવ્યા છે, એમને આ બધું જરૂર જ નથી. પણ એક કર્તવ્ય તરીકે માતાને પણ, માતાનો પણ વિનય આદર જાળવવા માટે પ્રભુ તરત જ પહેલ કરે છે, ઓકે કરે છે. ત્રણ જ્ઞાન થી યુક્ત જે જન્મેલો હોય એને રમવાની ઈચ્છા થાય, નાની નાની ગેમોમાં કઈ એમને ઉત્સુકતા અને કુતુહલ વૃત્તિ હોય કઈ નથી. છતાં પણ માતા કહે છે બધા બાળકો રમવા જાય છે તો તારે પણ જવું પડશે, ઓકે. અને પાછા રમવા માટે ભગવાન જાય છે ત્યારે માતા કેટલી તો ઇન્સ્ટ્રક્શન આપે, બેટા ધ્યાન રાખજે, સાચવજે, પડી ન જઈશ, દોડાદોડી બહુ ન કરીશ. આટલી બધી ઇન્સ્ટ્રક્શન ત્યારે આપે છે ત્યારે પણ ભગવાન સહજ રીતે બધાનો સ્વીકાર કરે. એવું નહીં હવે બધું રહેવા દો ને, હવે બધું ખબર છે. I know everything. Stop now. તમને ભગવાન પોતાનું જ્ઞાન બતાવતા સુધા નથી કે તમને આ બધું જ ખબર નથી, મને તો ગર્ભથી આ બધું ખબર છે. તો તમે ચૂપ રહો, શાંતિથી બેસી જાઓ. જ્ઞાની પોતાનું કર્તવ્ય કરતા છતાં પણ કેવી રીતે કર્તવ્ય માંથી અકર્તા બનીને કાર્ય કરે છે એનું કેવું સરસ મજાનું ઉદાહરણ છે. ભગવાનના કલ્પસૂત્ર ની સુંદર મજાની વાતો આવે. ભગવાનના માતા પિતા એમના રૂમ ની અંદર આવે ને ભગવાન ઉભા, માતા પિતાનો આદર સાચવવા માટે ભગવાન ઉભા થાય, માતા પિતા બેસે એના પછી એમના કરતા નીચા આસને અથવા જમીન ઉપર ભગવાન બેસે. ત્યારે લાગે કે જ્ઞાનીનું જીવન કેવું હોય. આપણે પોતાના જ્ઞાની કહેતા ફરીએ અને પછી આપણા જીવનની અંદર આચારોના કોઈ ઠેકાણા ન હોય. જ્ઞાનીના જીવનની અંદર આચારનો ક્યાંય કચાસ જ નથી. વ્યવહારે વ્યવહાર શું, વ્યવહારથી બધા જ વ્યવહારને પાલન, નિશ્ચય મે થિરતમ, નિશ્ચય દ્રષ્ટિથી એમને પોતાનું કર્તવ્ય શું છે ખબર છે. નિશ્ચય દ્રષ્ટિથી એમને ખબર છે કે મારી અંદર અનંત જ્ઞાન રહેલું છે, પણ વ્યવહારથી મારે એ જ્ઞાન બતાવવું નથી કોઈ, એટલી જાગૃત આ જ્ઞાનીનું લક્ષણ. આપણને થોડું જ્ઞાન હોય તો પણ શું થાય એને એનલાર્જ કરવાનો પ્રયત્ન, મને બધું આવડે. આપણે બધા જ એમબીએ છે, મને બધું આવડે એમબીએ. અને ખાસ કરીને ઘણા બધા શબ્દોમાં લોકો એવી રીતે ઓપિનિયન્સ આપતા હોય જ્યાં પોતા પોતે આચાર્ય હોય, પોતે ગચરાયક હોય અને બધા ડિસિઝન આમ એના એકદમ સચોટ જવાબ વાળા હોય.
જ્ઞાન જેને પચાવ્યું છે, જે જ્ઞાની છે એ ક્યારે પણ જ્ઞાનનો દેખાડો કરવાનો પ્રયત્ન સુધાર નથી. વ્યવહાર એ વ્યવહાર શું? વ્યવહારથી નમ્રતા ભરીને એનું વર્તન હોય, વ્યવહારથી નોર્મલ વ્યક્તિ જેવું એનું વર્તન હોય, પણ નિશ્ચયથી એ જાણતો હોય કે મારું કર્તવ્ય શું, મારું અકર્તવ્ય શું, મારું લક્ષ્ય શું. ભગવાનને ખબર છે કર્મ નિર્જરા એ મારું લક્ષ્ય છે, આ બધું તો કર્તવ્ય છે, એ મારે કરવું પડવા. સ્કૂલમાં જાય, લગ્ન કરે, વર્ષી દાન આપે, બધા જ કર્તવ્ય. ભગવાનને સંકલ્પ કરેલો કે માતા પિતા નું મૃત્યુ થાય એનો દીક્ષા લઈ, ભગવાનના માતા પિતા નું મૃત્યુ થયું, મૃત્યુની વગેરે ક્રિયાઓ વગેરે બધું પતી ગયું, બારમા દિવસે બધું કાર્ય પતી ગયું, એટલે મોટા ભાઈ પાસે ગયા કે મને હવે દીક્ષાની અનુમતિ આપો. મોટા ભાઈ કહે છે સત ઉપર સાર ન નાખો, સત ઉપર સાર ન નાખો, એટલે કે મને માતા પિતાનો વિયોગ થયો છે, એનો ઘા પડ્યો છે, એ ઘાની ઉપર તમે મીઠું ન મળવા. હમણાં માતા પિતા ગયા છે એટલે બે વર્ષ સુધી તો તમારે આ બધી કાતો કોઈ બોલવાનું જ નથી. બે વર્ષ પછી તમને દીક્ષા દીક્ષા લેવું હોય તો ત્યારે આપણે વાત કરશું, જોશું, પણ હમણાં આ વાત કરવાની નહીં. ભગવાન ચૂપચાપ છે, બોલ. વ્યવહાર થી કેવો આચાર ધર્મ ભગવાને નિભાવ્યો છે આપણે ભાઈ, ભગવાન ના ઠેકાણે આપણે લઈએ તો શું થયું? ખાલી કમ્પેરિઝન કરી મને ગર્ભથી ત્રણ જ્ઞાન ના હું ગણીશું, ત્રણ જ્ઞાન ના, અને ગર્ભમાં મેં સંકલ્પ કરેલો માતા પિતા મૃત્યુ પામે એટલે મારી દીક્ષા લેવાની, તને શું ખબર પડે મારે દીક્ષા લેવી? ભગવાન વ્યવહાર પણ એટલું જ થાય. માતા પિતાના ગયા પછી વડીલ જે ભાઈ છે એ પિતાના સ્થાને છે, એટલે મારે એમની પણ આજ્ઞા માનવી છે, મારું કર્તવ્ય છે. પ્રભુ ક્યાંય પોતાનું કર્તવ્ય ચૂકતા નથી. વિચાર કરો આ જ્ઞાની નું લક્ષણ. સમકિત દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાર, અંતર થી અળગો રહે જીમ ધાવ ખિલાવત બાર. સંગીત 67 ની આ કડી છે, સંગીતના 67 બોલ ની સજાય છે, મહોપાધ્યાય યશો વિજયજી એ જ રચી છે, અને એની આ કડી સંગીત દ્રષ્ટિ જીવડો કેવો હોય એનું લક્ષણ બતાવે છે. સંગીત દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાલન, કુટુંબનું પાલન પોષણ વગેરે વ્યવહારિક કર્તવ્ય બધું જ કરે છે. એવું નથી કે એનલાઇટન થઈ ગયો, સંકેત પ્રાપ્ત થઈ ગયું એટલે બધા જ કર્તવ્ય છોડીને ભાગી ગયું, નથી. કર્તવ્ય બધા જ નિભાવ્યા. ઘરે કુટુંબ પ્રતિભા અંતરથી અળગો રહી, જીમ ધાવ ખિલાવત બાળ. ધાવ ખિલાવત બાળ એટલે ધાવ માતા રાજાના છોકરાઓને સાચવવા માટે ધાવ માતાઓ રાખવા. રાણી આનું કામ ન કરે છોકરાઓને સાચવવા, છોકરાઓને સાચવવા માટે સ્પેશિયલી ધાવ માતાઓ રાખેલી હોય. આજના એમાં શું કહીએ ડે કેર, નેની, ડે કેર, ને જે શબ્દ કહો તો એ ધાવ માતાઓ છોકરાને સાચવે છે, લાલન પાલન કરે, ખાવા પીવાનું જે કઈ પણ એના કર્તવ્ય છે બધા એની બાબત. ધાવ માતાને પોતાને પણ છોકરો હોય, ધાવ માતાનો જો પોતાનો છોકરો હોય તો ઘણી વાર એ ઘરે એકલા ન મૂકી શકે, પોતાના છોકરાને લઈને આવે જોબ ઉપર, રાજાના મહેલમાં પોતાના છોકરાને લઈને આવે, અને રાજાના છોકરાનું ગેર કરે, એટલે બધું કર્તવ્ય કોના પ્રત્યેનું કરવાનું? તો કે રાજાના છોકરા પ્રત્યે.
પણ એનું જીવ ક્યાં દાણાતું હોય? બંને છોકરાઓ એક સાથે રડે તો એનું કર્તવ્ય શું? કોને ચૂપ કરાવવાનું? રાજાના છોકરાને ચૂપ કરાવવું એની એનું કર્તવ્ય છે, એની ડ્યુટી છે. એટલે એ કર્તવ્ય કરશે. પણ એનું ચિત્ત ક્યાં હશે? એનું જીવ જ્યાં સુધી પોતાનું બાળક રડે છે એનું જીવ તો ત્યાં જ ચોકડે. એવી રીતે સંકિત દ્રષ્ટિ જીવડો કુટુંબનું પ્રતિપાલન કરશે, સંસારની જવાબદારીઓ નિભાવશે, બધા જ કર્તવ્યો એ કરશે, પણ એનું ચિત્ત ક્યાં હશે? આત્મ કલ્યાણમાં હશે. બહારના કર્તવ્યો કરવા છતાં પણ મારે મારા આત્માનું કામ કરી લેવાનું છે. આ સ્પષ્ટ સમજણ થી એ નિશ્ચયમાં સ્થિર સ્તંભ થઈ શકે છે. એટલે એનું અંતરથી કર્તવ્ય શું છે એના માટે તે સતત જાગૃત છે. વ્યવહાર એ વ્યવહાર શું નિશ્ચય મેં સ્થિર સ્તંભ અંદરથી એ બધું જાણે છે અને વ્યવહારથી એ કર્તવ્યો પણ નિભાવે છે. આ જ્ઞાની નું આ બધું જ આશ્ચર્યજનક છે. જ્ઞાની સબળ અચંબ શું કહે છે? દેખે ભાખે ઓર કરે, દેખવાનું કાર્ય કરે. જ્ઞાની પણ બહાર જાય, ફરવા ફરવા માટે જાય, ક્યારે શું દેખાય? દેખવાની પ્રવૃત્તિ તો આપણને લાગે છે કે આપણે જોઈએ છીએ, અને જ્ઞાની વ્યક્તિ પણ આપણી સાથે કોઈ હોય, કોઈ એવા સંકિત દ્રષ્ટિજી હોય એની સાથે તમે ગયા હોય, એ પણ એવી રીતે જ જુએ છે. તમે જેમ જોવા લાયક સ્થળોને જુઓ છો એવી જ રીતે એ પણ જુએ છે. બહારની દ્રષ્ટિ તો સરખી જ છે, પણ આશ્ચર્યકારી ઘટના એ છે કે આપણને એ બધું જોવામાં જે રાગ આવે છે એ જ્ઞાની ને આવે. કારણ કે જ્ઞાની અંતરદ્રષ્ટિથી એ જુએ છે, બાહ્ય દ્રષ્ટિથી આ દ્રશ્ય એના નજરમાં આવે છે, પણ જુએ છે શેનાથી? અંતરદ્રષ્ટિથી એને તો માત્ર શું દેખાય? મારા પ્રભુએ જે જોયું, એક ઇન્ડિયા, બે ઇન્ડિયા, બે ઇન્ડિયા, ચૌરી, પંચી, શું છે? હું શું જોઈ રહ્યો છું? એક કેન્દ્રીય જીવો જોઈ રહ્યો છું, અથવા તો ઉદ્ગલ સ્વરૂપ એકેન્દ્રીય જીવોનું ક્લેવર જોઈ રહ્યો છે. આ એકેન્દ્રીય જીવો છે, પાણી છે, નદી તળાવ વગેરે જોવા ગયા તો એ એકેન્દ્રીય જીવો છે. એકેન્દ્રીય જીવનો શરીર, જીવ સહિતનું શરીર એટલે એકેન્દ્રીય જીવ કહેવાય. એકેન્દ્રીય ની અંદર પૃથ્વી કાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિ બધું જાગૃત. મોટા મોટા ડુંગરા જુઓ રે એકેન્દ્રિય, પૃથ્વી કાય રૂપ એકેન્દ્રિય, અપકાય એટલે પાણી, દેવકાય એટલે અગ્નિ, વોલ્કેનો, લાઇટિંગ, જે કઈ પણ જુઓ, દેવકાય સરસ વાયુ વાય છે, વાવકાય અને જેટલી ગ્રીનરી છે વનસ્પતિ, બીજા બધા ત્રસ્કાય, બે ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ચૌરી ને પાંચ ઇન્દ્રિય, એની દ્રષ્ટિ, એની કેટેગરી બધી સ્પષ્ટ છે. બધું જ પ્રભુએ જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે નું દેખાય છે. એમાં ક્યાંય રાગ કરવા જેવું તે રીતે સમજણ પૂર્વક એ જુએ. એટલે એ પણ ફરવા જાય, વેકેશન પર જાય, સંકિતી ન જાય એવું નહીં. સંકિતી પણ વેકેશનમાં ફરવા માટે અંતરથી એ પોતાની માન્યતા ની અંદર છે. જગ જાણે ઉન્મત્ત, ઓ જાણે જગ અનંત,
ज्ञानी कुं जग में रहो यू नहीं कोई संबंध। जग जाने उन्मत्त हो, जगत ज्ञानीओने साची रीते जाणी शकतो नथी, एटले ज्ञानीओने आखू जगत पागल छे। ज्ञानी जे रीतनी वातो करता होय, अनासक्तिनी वातो करता होय, वैराग्यनी वातो करता होय, એ સાંભળીને જગતને શું લાગે? ફાટો છે, આ ગેલો છે, આ પાગલ છે। મોટા મોટા મહાન એવા પ્રભુ ભક્તો થઈ ગયા, સાધકો થઈ ગયા, એમના જીવનની અંદરના પ્રસંગોમાં આખું જગત એમની ઢાંડો ગયું છે। મીરાબાઈ કહો, ગોરા કુંભાર કહો, નરસિંહ મહેતા કહો, એમના જીવનની અંદર એવી એવી ઘટનાઓ ઘટી કે ગોરા કુંભાર એ માટી ગુણતો હોય, માટીને ખૂંટતો હોય પગથી, અને ભગવાનની ભક્તિ કરતો જાય, અને એમાં માટીમાં પોતાનો નાનકડો બાળક આવી જાય, માટીને ખૂંદતા ખૂંદતા એને એ ખ્યાલ સુધા ન આવે, બાળકે એમાં આખો પીછાય ટોળાય, જગત કે છે આ તો પાગલ છે। જગ જાણે ઉન્મત્ત હો, આ ઉન્મત્ત છે, આ ગેલો છે, આ પાગલ છે, આખું જગત એમને પાગલ કહે છે। ઓ જાણે જગ અંધ, એને જગત કેવું લાગે છે? અંધ લાગે છે। જગત આખું મોહનીયના કારણે અંધ થયેલું છે। જે સાચું જોવાનું છે એ આખું જગત જોઈ શકતો નથી। જગતને શું દેખાય છે? આકર્ષણ જ દેખાય છે, પાંચે ઇન્દ્રિયોના વિષયોના આકર્ષણો દેખાય છે। કોઈ સાડી પહેરી, સારી લેટેસ્ટ નવી ડિઝાઇનની, નવી ફેશન કે નવા કલરની તમે ચૈત્ય વંદન કરતા હો, શું દેખાય? ભગવાનની પ્રતિમા દેખાય કે સારી દેખાય? સાડી એ વસ્ત્ર છે, વસ્ત્ર એ પૂતગલ છે, પૂતગલ એના સંત છે, એમાં રાગ લાવવાનું તો કોઈ કારણ જ નથી। માટે મુક્તિ દર્શન સુરીજી મહારાજ હતા ને, એ પોતાના પ્રવચનોની અંદર કહેતા કે તમારા વોર્ડરોબમાં 50-100 સાડીઓ હોય તો એમાંથી અડધી 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 કરીને દર વખતે જ્યારે તમે તમારા ગામમાં જાઓ ત્યારે આપ દાન ધર્મ આ છે। પોતાની આસક્તિને ઓછી કરવા માટે દાન ધર્મ, પૈસા આપી દો ને તો નવી સાડી ખરીદી લેજે, એમ પોતાની જે છે એના પ્રત્યે વૈરાગ્ય ભાવ લાવવા માટે, એના પ્રત્યેની આસક્તિ ઘટાડવા માટે, પોતાના જે ડગલાઓ છે એમાંથી ઓછું કરતા। એમણે તો સરસ મજાની વાત કરેલી મુક્તિ દર્શન સુધી મહારાજાએ, તમારી જે પણ સંપત્તિ હોય ને એ સંપત્તિના ચાર ભાગ કરો, ચાર ભાગમાં એક ભાગ એટલે 25% તમારા પોતાના, તમે બે જણા હો તો તમારા બે માટે 25%, બીજા 25% તમારી ઇમરજન્સી માટે, ઇમરજન્સી કોઈ આવી પડે એના માટે 25%, ત્રીજા 25% તમારા પુત્ર માટે ભવિષ્યમાં એમને પણ અહોભાવ થાય કે મારા પિતાએ મારા વડીલોએ મારા માટે કંઈક રાખ્યું, એમના માટે 25%,
ચોથા 32% જે છે સત્કાર્યોમાં આજથી જ વાપરવાના છે. મૃત્યુ પછી નહીં, વિલ ની અંદર લખી જવાનું નહીં કે 25% વાળી સંપત્તિ ધર્મધન ની અંદર વાપરવા, પછી કઈ હાથે પૈસા આંખો ખુલી છે જીવન જીવી રહ્યા છે ત્યાં સુધીમાં આ 25% કેવી રીતે વાપરવા એના માટે તમારે યોગ્ય નિર્ણય કરો. એવું નહીં કે જ્ઞાન દેરાસર ની અંદર જ વાપરે. સાહેબજી તો હંમેશા કહેતા જીવ દયા અનુકંપા આ કાર્યો ની અંદર તમે ધનનો સદવે કરો. એટલે ઓ જાણે જગ અન, જ્ઞાની છે ને એને આખું જગત ભલે પાગલ માને છે પણ જ્ઞાની સમજે છે કે આખું જગત અંધ છે, આખું જગત ગાંડું છે. કારણ કે જગત માત્ર ચર્મ ચક્ષુથી બધું જુએ છે, તત્વ દ્રષ્ટિથી કોઈ જોતું નથી. એટલે અષ્ટાવક્ર ઋષિ હતા, અષ્ટાવક્ર ગીતાની એમણે રચના કરી. એટલે જનક રાજર્ષિ એમને જે મનની અંદર પ્રશ્નો થયા એના નિરાકરણ અષ્ટાવક્ર ઋષિજીએ કર્યા. એ જનક અને અષ્ટાવક્રજીનો જે સંવાદ હતો એ અષ્ટાવક્ર ગીતા નામે અધ્યાત્મનો ઊંચામાં ઊંચો ગ્રંથ, સારામાં સારો ગ્રંથ અષ્ટાવક્ર ગીતા તરીકે પ્રસિદ્ધ. એ અષ્ટાવક્ર ઋષિ હતા ને, અષ્ટાવક્ર નામ શેના માટે પડ્યું તો કે આઠ અંક જેના વાંકા હતા એવા અષ્ટાવક્ર, શરીરના આઠ અંગો જેના માથા જુદા હતા. આટલું શરીર આમ સ્ટ્રેટ નહીં, આડું અવળું શરીર. ગર્ભની અંદર શ્રાપ મળે છે અને એના કારણે જગતાન સાથે આ આઠ અંગો વાંકા હતા અને નામ પડી અષ્ટાવક્ર. એક વાત જો, આ જનક રાજા જનક રાજર્ષિ હતા. રાજર્ષિ એટલે રાજા હોય તે છતાં પણ પોતાનું રાજ્ય અનાસક્ત ભાવે ભોગવતો હોય રાજા છે. અથવા દીક્ષા ચારિત્ર લે રાજર્ષિ, રાજ ઋષિ, રાજા થઈને ઋષિ બને એ રાજા છે. તો જનક રાજર્ષિ એમને જ્ઞાન માટે તીવ્ર ઝંખના હતી, બહુ મુક્ષા હતી. જ્ઞાન ભણવું છે, મારે સત્ય પામવું છે, મારે તત્વ પામવું છે. એટલે વખતો વખત ઘણા બધા વિદ્વાન પંડિતોને, મહાત્માઓને, સંન્યાસીઓને, સાધુ સંતોને પોતાના રાજ્યની અંદર બોલાવી અને તત્વ ચર્ચા કરતા એમની સાથે. અને ઘણા બધા એવા પ્રશ્નો હોય એ પ્રશ્નોના નિરાકરણો કરતા એવા વિદ્વાનોની સભામાં. તો એકવાર વિદ્વાનોની સભા ભરાઈ અને કોઈ એવો અટકટો પ્રશ્ન હતો કે સભામાં કોઈ પણ વિદ્વાનોને આવ્યું અને નગર ની અંદર વાત ફેલાઈ ગઈ, રાજાએ આવો પ્રશ્ન કર્યો છે અટપટો અને કોઈને આવડતું નથી. અષ્ટાવક્રજી ત્યારે 12 વર્ષના હતા અને એમને આ ખ્યાલ આવ્યો એટલે તરત જ એ રાજસભાની અંદર ગયા. રાજસભાની અંદર ગયા તો વાંકા ચૂકા એમના આઠ જે અંગો હતા એના કારણે શરીર આખું વક્ર હતું. એમને જોઈને બધા ખડખડાટ હસવા લાગ્યા. બધા રાજસભાની અંદર જેટલા વિદ્વાનો, પંડિતો, સાધુ સંન્યાસીઓ જે કોઈ પણ બેઠા હતા બધા હસવા લાગ્યા. બધા હસીને શાંત થયા એટલે અષ્ટાવક્ર હસવા લાગ્યા. અષ્ટાવક્ર જોર જોર થી હસવા લાગ્યા. જનક રાજા કે છે બધા તો હસ્યા એનું કારણ મને ખબર પડી ગઈ, તમે કેમ હસો? અષ્ટાવક્રજી કે છે એટલા માટે હસો છો કે હે રાજા, તમે આટલા વિદ્વાન હોવા છતાં પણ તમે આ ચમારોની સભામાં તત્વની ચર્ચા માંડી છે. જ્યાં બધા ચમાર બેઠા હોય એમની સભામાં તમે તત્વજ્ઞાનની વાતો માંડી છે. બધા ગુસ્સે ભરાય, કોને ચમાર કે
અમે બધા જ વિદ્વાન છીએ, બધા જ પંડિત છીએ, બધા ટોચના ગ્રંથો ભણેલા ગણેલા છીએ, કોને દુઃખ જાણવાનું કે? રાજાને પણ સમજ ન પડી, રાજાને પણ એક વખત માટે ગુસ્સો આવી ગયો, પણ પછી તરત જ અષ્ટાવક્ર ઋષિ એક્સપ્લેનેશન આપે છે, ચમાર સેના માટે કયા? જે ચમાર હોય ને, ચામડી નો ધંધો કરતો હોય, લેધર નો ધંધો કરતો હોય, જે વ્યક્તિ જે ધંધો કરતો હોય ને, એને એ જ વસ્તુ જગત આખામાં દેખે. કોઈ પ્રોપર્ટી નું કન્સલ્ટન્ટ હોય, રિયલ એસ્ટેટ નું કન્સલ્ટન્ટ હોય, એ ડ્રાઈવિંગ કરીને જ્યાં જાય ત્યાં એસ્ટિમેટ કાઢ્યા કરે, અહીંયા આટલા આ એરિયા આવું છે તો અહીંયાના એસ્ટિમેટ આટલા છે. જેનો જે ધંધો હોય એને એ બધું દેખાય. તો ચામડા વેચવા વાળા, લેધર નું કામ કરવા વાળા હોય, એને બધે ઠેકાણે ચામડું દેખાય. તમારી સભામાં બધા ચમારો છે, એટલા માટે એમની મારું આ ચામડું દેખાય, મારા આ વાંકા છૂટા અંગો દેખાયા, અને એના માટે એ હસવા લાગે. સમાજ ન હોય, જો સાચી દ્રષ્ટિએ જો એ લોકો જ્ઞાની હોય, એ મારું શરીર જોઈને હસતું, એ મારા આત્માને જોઈ. જ્ઞાની શું જુએ અને અજ્ઞાની શું જુએ, મેં કહ્યું ને, આપણને ગુલાબ જાંબુ આકર્ષે, કારણ કે આપણને એ ગુલાબ જાંબુની વર્તમાન પર્યાય રાગ ઉત્પન્ન કરે છે. આપણે એની વર્તમાન પર્યાયને જોઈએ છીએ, એ વર્તમાન પર્યાય આપણને રાગ ઉત્પન્ન કરાવે છે, માટે આપણે એના પ્રત્યે એટલા બધા આકર્ષિત છીએ. આ આપણી જોવાની દ્રષ્ટિ. અને જ્ઞાનીની જોવાની દ્રષ્ટિ શું? પ્રભુ એને સી રીતે જુએ? તો પ્રભુ એના ભૂતકાળના પર્યાયો પણ જુએ, ભવિષ્યકાળના પર્યાયો પણ જુએ. ભૂતકાળમાં એ માટીથી એનો એનો અલ્ટિમેટ સોર્સ ક્યાં હતો? માટી. બે દિવસ પહેલા જ આપણે જોયું, માવામાંથી બન્યો માવો, દૂધમાંથી દૂધ, ગાયમાંથી ગાય, ઘાસ ખાતો હતો ઘાસ, માટી. અને આ ગુલાબજાંબુ ખાઈ લીધા પછી પણ વેસ્ટેજ તરીકે એ માટીમાં જ ભરવાનો છે. તો ભૂતકાળ અને ભવિષ્યકાળની પર્યાય જેની માટી છે, એની વર્તમાન ક્ષણિક થોડી વાર માટેની પર્યાય, આ પર્યાય કેટલી વાર ચાલશે? જ્યાં સુધી એ મોઢે મુકાશે નહીં અને ચાવી અંદર જશે નહીં ત્યાં સુધી ની આ પર્યાય છે. પછી કોઈ ટેસ્ટ રહે છે? પછી કોઈ રંગ રૂપ વગેરે કઈ જ રહે છે? કઈ નથી. ક્ષણિક આ વર્તમાન પર્યાયોને જોઈને અજ્ઞાની જીવ રાજી થાય, પણ જ્ઞાની તો જોઈને કઈ રાજી થતો. એટલે જ્ઞાનીની દ્રષ્ટિ હંમેશા તત્વ દ્રષ્ટિ હોય છે, અને માટે જ્ઞાનીને આખું જગત અંધ લાગે છે, કે આખું જગત આંધળું બનીને વર્તમાન પર્યાયોને જોઈ જોઈને રાગને વધાર્યા કરે છે. વાસ્તવમાં તત્વ દ્રષ્ટિથી જો વિચાર કરવામાં આવે તો વૈરાગ્ય આવ્યા વિના રહે છે. જ્ઞાનીને બધી જ વસ્તુઓમાં ઉત્કલનું સ્વરૂપ દેખાય, કારણ કે આત્મા એ તો દેખાતો નથી. જ્ઞાની વ્યક્તિ લોકોને પણ જુએ, લોકોનો આત્મા તો દેખાતો નથી. દેખાય છે કોણ? એનું શરીર જ દેખાય છે. એ શરીર પણ કેવું છે? ઉત્કલ છે. ઉત્કલ માત્ર નાશવંત છે, દરેકે દરેક ઉત્કલ નાશવંત છે. સારી વસ્તુ તો પછી મને આવે, મારી પાસે આવે, એમાં આકર્ષણ થાય, જ્ઞાની તત્વ દ્રષ્ટિથી જુએ છે, માત્ર અજ્ઞાનના અંધાપાથી જોતો નથી. મોહનીય કર્મના કારણે અંધ થયેલી દ્રષ્ટિથી જ્ઞાની આ જગતને જોતા નથી. માટે જ્ઞાની હું જગ મેં રહ્યો યું નહીં કોઈ સંપન્ન. માટે જ્ઞાની જગતમાં હોવા છતાં પણ એને જગતની સાથે કોઈ સંબંધ નથી.
જીમ ધાવ ખુલ્લા વતબાળ ધાવ માતા બાળકને રમાડે છે, રાજાના બાળકને રમાડે છે, એનું લાલન પાલન તો કેમ કરે છે, પણ એને સંબંધ તો કોની સાથે? પોતાના આત્માની સાથે. એટલે જ્ઞાની જગતમાં ભલે રહે છે પણ એનું ચિત્ત તો હંમેશા સ્વમાં સ્થિર હોય છે, આત્મામાં જ હોય છે. એનું ચિત્ત તો હંમેશા આત્માના કલ્યાણ માટેની જંખના કરશે. એટલે જગતની સાથે એ કોઈ સંબંધ નથી. જગત ગાંડો બોલે કે ઘેલો બોલે, એની સાથે જગત, એને જગતની સાથે કોઈ લેવા દેવા નથી. એનું વર્તન, એનું વ્યવહાર, એની ભાષા, એના વિચાર બધા જ તત્વ દ્રષ્ટિથી રંગાયેલા. એટલે નવ તત્વ ભણ્યા ને આપણે, જીવ વિચાર ભણ્યા ને, જીવ વિચાર ભણવાથી લાભ શું? જીવ વિચાર ભણવાથી લાભ શું? તત્વ દ્રષ્ટિ આપવી જોઈએ. બધા જ ગ્રંથો ત્યારે જ સમ્યક બને છે જ્યારે એ તત્વ દ્રષ્ટિમાં સહાયક બને છે. જો જીવ વિચારની અંદર જીવના 563 ભેદ બતાવ્યા, એ 563 ભેદ માત્ર ખાલી આપણે આંગળીના વેઢે ગણી શકીએ એટલા માટે નથી, આપણી હોશિયારી જગતને બતાવી શકીએ એટલા માટે નથી. જીવના જે 563 ભેદ છે એમાં બધા જ આવી જાય. પૃથ્વી કાય, અપકાય, દેવકાય, વાવકાય, મનુષ્ય બધા જ આવી જાય. હવે પૃથ્વી કાય એ પણ જીવ છે એ ખ્યાલ આવે તો પછી સ્મૂથ રોડ પર જયારે ડ્રાઇવિંગ થતી હોય, દૂર દૂર સુધી એકદમ સ્મૂથ રોડ હોય ત્યારે મજા આવે કે ખ્યાલ આવે કે આ તો પૃથ્વી કાય જીવનનું શરીરનું બલિદાન થી આ રોડ બન્યું છે. ચાલુ પડે છે, ગાડી ચલાવવી પડે છે, એ મારે કર્તવ્ય કરવું પડે છે, પણ એમાં પછી તત્વ દ્રષ્ટિ જો પડેલી હશે તો એમાં રાગ લાવતા આપણે અટકી જશે, એને વખાણતા આપણે અટકી જશે, અને એ વખાણવા દ્વારા નવા કર્મ બંધ કરતા આપણે અટકી જશે. અહીંયાના રોડ તો બહુ સારા, ઇન્ડિયામાં ગુજરાતના રોડ તો બહુ સારા બની ગયા છે. મોદીએ એટલું સારું કામ કર્યું, આખા ગુજરાતમાં રોડ ટકાટક બની ગયા. ખાલી એટલું બોલો શું થાય? પૃથ્વી કાયના જીવો ને એની અંદર જે હણાયા છે એની ઇનડાયરેક્ટલી આપણે અનુમોદન કરીએ. આવકને આટલા બધા તીવ્ર પછખાણ નથી હોતું, સાધુ સાધ્વીથી ભગવંતોને કરવાનું, કરાવવાનું અને અનુમોદન કરવાનું પણ નથી. એમના માટે સ્ટ્રિક્ટ પછાણ છે. મન, વચન, કાયા એ કરવું પણ નહીં, કરાવવું પણ નહીં અને અનુમોદવું પણ નહીં. એટલે 9 કોટીનું પછાણ. શ્રાવક શ્રાવિકાને 6 કોટીનું પછાણ, મનથી, વચનથી અને કાયાથી કરવું નહીં અને કરાવવું નહીં. અનુમોદનના આપણને પછાણ આપવામાં આવતા નથી, તે છતાં પણ અનુમોદનનું પાપ આપણાથી ન થઈ જાય એના માટે આપણને સતત જાગૃત રહે. મજા આવે છે, મજા હંમેશા સજા આવે. જ્યાં જ્યાં મજા ત્યાં ત્યાં સજા. કઈ પણ વસ્તુ ખાવ શરીરને ટકાવવામાં દેખાવાનું છે. આહાર છે, આહાર કરવા દ્વારા શરીરને શક્તિ મળશે માટે ખાવાનું, મજા લાવવા માટે ખાશો. કર્તવ્ય તરીકે શરીર નિભાવવાના કર્તવ્ય તરીકે તો મુનિ ભગવંતો પણ ખાય છે, પણ એમની એમના પાત્રની અંદર ખાના ખરા પાર્ટીશન્સ
આપણે એની પ્લેટ્સમાં જે પાર્ટીશન છે એવા પાર્ટીશન એમના પાત્રની અંદર ખરા. અને એમાં ભરવા માટે જાય ને કેટલા બધા પાત્ર લઈ જવાના, એક એક ઘરમાંથી ચાર ચાર આઈટમો ભરાવે, બધાના અલગ અલગ પાત્ર હોય. એક જ મોટા પાત્રની અંદર સાત વરાવાનું, તો એક જ પાત્રની અંદર સાત વાર, પછી જેના ઘરે જાય બધાના ઘરેથી સાત એક પાત્રની અંદર વરાવે. આ રસો, આ શાક નો રસો આ શાક ની સાથે મિક્સ થઈ જાય તો મજા આવે. રોજ ઊંધિયું બની જાય, કોઈક નું વધારે કડિયું હોય, કોઈક નું તીખું હોય, કોઈક નું ઓછું તીખું મોડું હોય, કોઈ નું મીઠો ઓછો હોય, કોઈક નું વધારે થઈ જાય, ક્યારેક બધું જ મિક્સ થઈ જાય. મજા માટે ખાવું નથી, મારે શરીર ટકાવવા માટે ખાવું. આ શરીર પાસેથી સંયમની સાધના કરાવવી છે, મારે આહાર માટે લેવું પડશે, તો પછી એની અંદર મજા ન, એની અંદર રાગ ન. વસ્ત્ર પહેરવા છે શરીરને ઢાંકવા માટે, એમાં રાગ ની જરૂર નથી. દરેક કર્તવ્ય કર્તવ્ય ભાવે, એ કર્તવ્ય કેવું, નિષ્કામ કર્તવ્ય, એની પાછળ કોઈ ઈચ્છા અપેક્ષા કે મજાની ભાવના ન હોય. નિષ્કામ કર્તવ્ય દ્વારા જ્ઞાની જ્યારે જીવન જગતની અંદર રહે છે ત્યારે પણ જગતથી એ મુક્ત થઈ ગયેલો કહેવાય છે. જીવન મુક્ત અવસ્થા, જીવન તો હોવા છતાં પણ મુક્ત એક અવસ્થા. જલ કમલવત, પ્રભુ અથવા મહાપુરુષો આ જીવનની અંદર જીવતા હતા તો કેવી રીતે, કે જલ કમલવત. કમળ હંમેશા કાદવ અને જળની અંદર ઉત્પન્ન થાય, પણ એ ઉત્પન્ન થયા પછી જયારે ગ્રો થાય છે, ઉગે છે અને ખીલે છે, બંનેની અંદર જ હોવા છતાં પણ કાદવનો પણ એને સ્પર્શ થતો નથી અને પાણીનો પણ એને સ્પર્શ થતો નથી. પાણીની અંદર હોવા છતાં પણ પાણીથી અળગું રહે છે, પાણીના બુંદો એના 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 પાન ઉપર આવી જાય ને તો પણ સરી. પાણીની અંદર હોવા છતાં પણ પાણીથી અલિપ્ત, કાદવની અંદર ઊંચાયેલો હોવા છતાં પણ કાદવથી અલિપ્ત, એવી રીતે સંસારની અંદર હોવા છતાં પણ સંસારથી અલિપ્ત દશા. આવું જ્ઞાન આપણને પ્રાપ્ત, સંસારની અંદર જીવનની અંદર પરિવર્તન આવે તો જ જ્ઞાનનો ફાયદો. નહીં તો ભણી ભણીને ગ્રંથોના ઢગલા કરી લેવાથી કઈ જ્ઞાની થવાતું નથી. નિર્વાણ પદમપ્યેકમ, એક પદ પણ, એક કડી કે એક લાઈન કે એક પદ એક શબ્દ, એ પણ નિર્વાણ અપાવવા માટે સમર્થ છે, મોક્ષ અપાવવા માટે સમર્થ છે. અને ઢગલાઓના ઢગલાઓ પણ આપણે જોયું, સંકિત વિર્ણ નવપુરવી અજ્ઞાની કહેવાય. નવપુરવનો અભ્યાસ હોવા છતાં પણ સંકિત જો હાજર નથી, તત્વદ્રષ્ટિ જો હાજર નથી, તો એ કેવો કે અજ્ઞાન. ઓલા અંગાર મર્દક આચાર્યની કથા, કથાઓ છે ને, આ તો ગ્રંથ આપણો ચાલી રહ્યો છે એમાં કથાઓ સપોર્ટિંગ, એટલે ગ્રંથના પદાર્થોને સમજવા માટે સપોર્ટિંગ કથાઓ આપવામાં આવે કે આ કથાઓ સાંભળેલી હોય તો ઇઝીલી આપણને એની પાછળનો ભાવ યાદ આવે. કથાઓ પણ હતા,
એટલે જ્ઞાન અપાર હોવા છતાં પણ એ જ્ઞાન કયા લેવલનું, તો કે માહિતીના લેવલ, અદ્ભુત જ્ઞાન, ઘણો બધો અભ્યાસ, અભવી હતો. અભવી ક્યારે પણ સમ્યક તો પામે નહીં, એટલે એનું જ્ઞાન પણ સમ્યક બને નહીં. જ્ઞાન ક્યારે સમ્યક બને? જયારે સમ્યક દર્શન હોય તો જ્ઞાન સમ્યક બને, નહીં તો ના બને. તો આ અંગાત્મક આચાર્ય ભગવંતના 500 શિષ્ય, અને 500 શિષ્ય રોજ આ આચાર્ય ભગવાન પાસે ભણે. આચાર્ય ભગવાન એવું પણ હોય, એવું જ્ઞાન આપે કે 500 શિષ્યને લાગે કે આ જગતની અંદર અમારા ગુરુ કરતા હોશિયાર કોઈ નહીં, અમારા ગુરુ કરતા જ્ઞાની કોઈ નહીં હોય, અમારા ગુરુ જે અમને આપે છે એવું જગતમાં કોઈ નહીં આપે છે, એવું અદભુત ભણાવે. એકવાર એક ગામની અંદર બીજા આચાર્ય ભગવાન પોતાના શિષ્ય સમુદાય સાથે બિરાજમાન, એમને રાત્રિના એક સ્વપ્ન આવ્યું કે હાથીઓના ટોળામાં વચ્ચે એક ઊંટ ચાલી રહ્યો છે. 500 હાથીઓનો ટોળો છે અને એમાં વચ્ચે એક ઊંટ ચાલી રહ્યો છે. એટલે ઊંટ ચાલે છે, ઊંટ લીડ કરે છે અને હાથી હજી પાછળ પસંદ જાય છે. એટલે એ આચાર્ય ભગવાન બહુ જ્ઞાની હતા, સમજી ગયા કે આની પાછળ કઈક તો હેતુ છે. બીજા દિવસે એટલે અંધારમાં આચાર્ય ભગવાન પોતાના 500 શિષ્યોની સાથે આ ગામની અંદર આવ્યા. અરે ઉપાસભાઈ વગેરે એવું ભવ્ય ને વિશાળ હશે કે વ્યવસ્થા ત્યાં એવી હશે કે ઓલા અંગારમાધક આચાર્ય ભગવાન પણ ત્યાં જ ઉતરે. એટલે જયારે આ આચાર્ય ભગવાન જરાક આગળ પાછળ થયા ને, ત્યારે ઓલા બીજા આચાર્ય ભગવાનતે પોતાના શિષ્યોને તો કહ્યું, જો મને સપનો આવ્યો હતો એના પ્રમાણે 500 જે શિષ્યો આવ્યા હતા, આવ્યા છે ને, એ શિષ્યો બધા મહાન છે, હાથી જેવા, પણ એનો એમનો જે લીડ છે, એમનો જે આચાર્ય છે, એ ઊંટ જેવો. શિષ્યો તો પોતાના શિષ્યો પણ બધા તો સમજ્યા. એમણે ઓલા આચાર્ય ભગવંતના 500 શિષ્યોને બોલાવ્યા કે તમારે આત્મકલ્યાણ કરવું હોય, તમારે આ તમારા ગુરુને છોડવું પડે. 500 શિષ્યોને આશ્ચર્ય લાગ્યું, આવું કેમ બોલે? અમારા ગુરુ તો એટલા મહાન છે, અદભુત જ્ઞાન આપે છે, પોતે જ્ઞાની છે માટે અમને જ્ઞાન આપે છે, આટલું ભણાવે ગણાવે છે, બહુ અદભુત વાતો કરે છે, અમારા ગુરુ તો મહાન છે, આવું કેમ બોલો છો? તો કે તમારા ગુરુની પરીક્ષા તમારે કરવી હોય તો આજે રાતના આપણે એક એવું પ્લાન ગોઠવીએ, અને એ પ્લાન પ્રમાણે આખી પરીક્ષા આપણે ગોઠવીએ, એમાં તમારા ગુરુ પાસ થાય તો તમે ગુરુની સાથે રહો, પાસ ન થાય તો તમારે એ ગુરુને છોડવા પડે, નહીં તો તમારું કલ્યાણ નહીં. તો બધાને 500 શિષ્યોને આશ્ચર્ય લાગ્યું, પણ આવા સમર્થ કોઈ વિદ્વાન આચાર્ય ભગવાન કઈ કહેતા હોય તો એની પાછળ કઈક તો રહસ્ય હોય. એટલે 500 શિષ્યોએ ભલા આચાર્ય ભગવાનની સાથે મળીને આખું પ્લાન પ્રમાણે બધી ગોઠવણ કરી. એવી ગોઠવણ કરવામાં આવી કે રાતના 500 શિષ્યોની સાથે આ આચાર્ય ભગવાન જ્યાં સુતા હોય ત્યાંથી માત્ર કરવા માટે ટોયલેટ માટે જ્યાં જવાનો રસ્તો હોય ને ત્યાં નાની નાની કોલસીની ટુકડીઓ નાખવાના, કોલસા મોટા મોટા હોય એને કોલસા અને નાના નાના પીસીસ હોય એને કોલસી, નાની નાની કોલસીની ટુકડીઓ ત્યાં ગોઠવવામાં આવી આખા રસ્તા. અને આખું પ્લાન એવું બન્યું હતું
કે તમારા ગુરુ મહારાજ રાતના માતૃ માટે ઉઠે અને તમને તમારામાંથી કોઈને પણ બોલાવે તો તમારે ઊભા થવા દો. ગુરુને પોતાને જવા દેવાનું માતૃ પરાધ્વજ માટે. અને ત્યારે જે ઘટના થાય છે એના તમારે સાક્ષી બનવા, જોવાની, સાંભળવાની, ધ્યાન. તો રાતના સમયમાં ખુલા આચાર્ય ભગવાન અંગાનંદક આચાર્ય ભગવાન માતૃ માટે ઉઠ્યા, પોતાના શિષ્યોને બોલાવતા જાય છે. કોઈ શિષ્ય ઉઠતા નથી, બધા શિષ્ય સુવાનો ડોમ કરે છે, નાટક એવું ગોઠવાયું છે એટલે નાટક કરે છે. કોઈ શિષ્ય ઉઠ્યા નહીં એટલે આચાર્ય ભગવાન માતૃ પરણવા માટે જાતે જવા લાગ્યા. ત્યાં એ રસ્તામાં કોલસીઓ ગોઠવવામાં આવી હતી. એ કોલસીઓની ઉપર પગ આવવાના કારણે એ કોલસીઓમાંથી ઠચર ઠચર એવો અવાજ આવતો. નાના કોલસાઓની ઉપર પગ આવે, ભાર આવે, કચ 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 એવો સૂક્ષ્મ અવાજ આવતો. તો એ અવાજ સાંભળીને પેલા અંગારમાં આચાર્ય ભગવાન એટલા ડિસ્ટર્બ થઈ ગયા કે અહીંયા બી જીવો છે અને એવા તીવ્ર આક્રોશ થી બોલે છે કે ઓ અરિહંત ના જીવડાઓ, તમે અહીંયા પણ ફસાયા છો અને અહીંયા જો છો, મારા પગની નીચે આવો છો તો હવે મરો, એમ કહીને આગળ વધતા. સાધુનો જીવનનો આખો સાર જીવ દયા છે, જીવ રક્ષા છે. એટલે અંદરમાં કોમળતાના પરિણામ જોઈએ કે એક પણ જીવ મારા પગની નીચે આવી ન જવો જોઈએ. પછી અંધારાના કારણે કોઈ જીવ આવી પણ જાય ને, ઉપયોગ સ્થિર હોય, અચાનકથી કોઈ જીવ આવી પણ જાય તો દોષ લાગતો. જો ઉપયોગ નથી અને જીવ ન પણ આવે તો પણ દોષ. મનના પરિણામો કોમળ હોવા જોઈએ, એના ઠેકાણે અહીંયા મનના પરિણામો કઠોર. આખી દુનિયાને બતાડવા માટે એ આચાર્ય ભગવાન કઈક જુદા હતા અને જયારે કોઈ જોઈ રહ્યો નથી ત્યારે એમનું વર્તન કઈક જુદું હતું. એટલે શિષ્યોની સામે બહુ સારા હતા, બહુ સારામાં સારું જ્ઞાન, બહુ સારામાં સારું આચરણ ને બધું જ હતું. પણ અત્યારે આ અંધારામાં કોઈ જોઈ રહ્યો નથી, મારા શિષ્યો બધા સુતા છે, કોઈ નથી જોઈ રહ્યો. પોતાની અસલી, પોતાનું અસલી જે રૂપ છે એ એ વાતોની અંદર એ કઠોરતા નીકળે છે. અને આ બધી વાત એમના શિષ્યો ચૂપચાપ સાંભળી ગયા. એ સાંભળતા એમને ખ્યાલ આવી ગયો કે અમારા ગુરુ એમની સાથે રહેવા જવું નથી, અયોગ્ય છે. માયાના સંસ્કાર બધા બાજુ કઈક જુદું, અંદર કઈક જુદું. તો જ્ઞાનીને આ બધું પરવડે. જ્ઞાની તો કેવો હોય? તુકારામ મહારાજ મહારાષ્ટ્રની અંદર બહુ મોટા સંત થઈ ગયેલા. એટલે તુકારામ મહારાજ પોતાના ભજનની અંદર લખે, બોલે તૈસા ચાલે ત્યાંથી વંદાવી પાવું. મરાઠીની અંદર ભજન લખ્યું છે એમણે અને એમાં લખ્યું, બોલે તૈસા ચાલે ત્યાંથી વંદાવી પાવું. કોણ વ્યક્તિ મહાન છે, કોણ વ્યક્તિ સાધુ સંત જેવું છે, મહાન છે, કોના પગે લાગવા યોગ્ય છે? બોલે તૈસા ચાલે, જે જેવું બોલે છે એનું આચરણ એવું જ હોય એના પગે પરવાય. જ્ઞાની વ્યક્તિ જેવું બોલશે તેવું જ વિચારશે ને તેવું જ એનું વર્તન હશે, ત્રણેયની ઐક્ય હશે, એકતા હશે. અજ્ઞાની વ્યક્તિ મનથી કઈક જુદું વિચારતું હશે, વચનથી લોકોને રીઝવવા માટે કઈક જુદો બોલતો હશે અને કાયાથી ફરી લોકો ન જોતા હોય એવી રીતે ત્રીજું કઈ કર્તવ્ય કાર્ય કરતો હશે. જ્ઞાનીના મન, વચન અને કાયા ત્રણે
ત્રણેયની અંદર ઉપયોગની સ્થિરતા હોવાના કારણે ત્રણેય એકતા વાળા છે અને માટે જ્ઞાની કું જગ મે રહ્યો યું નહીં બોલશું. જ્ઞાનીને આ જગતની સાથે કોઈ લેવા દેવા નથી, એટલે જગતની અંદર જે આડું અવળું ને બધું કરવાનું હોય ને બધું જ્ઞાનીને ભાવે. જગતના ખોટા વ્યવહારો કે જગતની કોઈ અટપટી વાતો એ જ્ઞાનીને ભાવે. એટલે ઓલા આનંદજી મહારાજ હતા એ એક ગામની અંદર ગયા અને ગામની અંદર એવી સિસ્ટમ હતી કે એક ગામના જે નગર શેઠ છે એ નગર શેઠ ત્યાં સુધી પ્રવચનની અંદર આવે નહીં ત્યાં સુધી વ્યાખ્યાન સ્ટાર્ટ કરવાનું. હંમેશાની આ સિસ્ટમ અને એના કારણે જેટલા પણ મહાત્માઓ ગામમાં આવે બધા એ સિસ્ટમ ફોલો કરે. એ શેઠ ના આવે ત્યાં સુધી વ્યાખ્યાન સ્ટાર્ટ ના. વ્યાખ્યાનનો ટાઈમ 8 વાગ્યાનો હોય અને શેઠ 8:15 સુધી ના આવે, 8:15 વાગ્યા સુધી વ્યાખ્યાન સ્ટાર્ટ નથી. આનંદગંજી મહારાજ આવ્યા, વ્યાખ્યાનની પાટ ઉપર બેસી ગયા. લોકોએ કહ્યું શેઠ આવ્યા નથી, આપણને રાહ જોવી પડશે. આનંદગંજી કે મારું કામ શેઠ ના આવ્યા હોય તો આ શેઠ ની પ્રોબ્લેમ છે, મારે તો વ્યાખ્યાન જે ટાઈમ છે એ ટાઈમ હું મારા ડિસિપ્લિન ની અંદર રહું, હું મારી પ્રભુની વાતો માનું, તમારી કોઈ વાતો માનવા માટે હું બંધાયેલો નથી. અને આનંદગંજી મહારાજાએ તો પોતાનું વ્યાખ્યાન સ્ટાર્ટ કરી દીધું. એટલે શેઠ એકદમ આવીને ધુઆ ભુઆ થઈ ગયા. આજ સુધી કોઈએ કર્યું નથી એવું તમે કર્યું. બધા આચાર્યો મારો આદર્શ ભાવ સાચવે છે, હું આટલો મોટો શેઠ છું, આટલા ધર્મ ની અંદર પૈસા ખર્ચું છું. પૈસા ખર્ચે તો તારા ઘરે પૈસા ખર્ચે છે તો તું તારા ઘરે, અને તને ખોટું લાગ્યું હોય તો જઈને બે રોટલી વધારે ખાઈ લે. તારા એ કાયદા કાનૂન ભગવાનના શાસનને મંજૂર નથી, અને હું ભગવાનના શાસનનો બંધાયેલો છું, ભગવાનનો બંધાયેલો છું, ભગવાનની વાતો કરવા બંધાયેલો છું, ભગવાનની આજ્ઞાથી બંધાયેલો છું, તારી આજ્ઞાથી બંધાયેલો નથી. તને જો લાગતું હોય કે તારા આહાર પાણીથી હું જીવું છું તો મારે આહાર પાણી ઓરાવાય નથી. તને જો લાગે છે કે આ વસ્ત્ર તે મને આપ્યા છે તો લે આ વસ્ત્ર કાઢીને આપી દીધા, વસ્ત્ર પણ બધા કાઢીને આપી દીધું લે અને ચાલ્યા ગયા જંગલમાં ગુફાઓની અંદર સાધના કરવા માટે. જ્ઞાની કું જગ મે રહ્યો યું નહીં કોઈ સંબંધ. જગતની અંદર જીવતા હોવા છતાં પણ જગતની સાથે કોઈ સંબંધ નથી. આપણે જોયેલું ને રાજાની રાણી એમની પાસે આવી અને તાવીજ લખાવે છે, તાવીજ ની અંદર મંત્ર લખી આપ્યો અને એનાથી કામ થઈ ગયું. પણ જયારે તાવીજ તરાવવા માટે પાણી પાસે જાય છે, અંદર વાંચવા માટે ઓલી ચિઠ્ઠી ખોલે છે, અંદર લખેલું છે રાજા તો રાણી મિલે યા ના મિલે, ઇસમે આનંદ ગન કો ક્યા. જ્ઞાનીને આ બધાની સાથે કઈ લેવા દેવા જ નથી. જ્ઞાનીને તો માત્ર પોતાના આત્મા સાથેનો સંબંધ. એ જે કઈ પણ કરે છે, મારે જે કઈ પણ કર્તવ્યો કરવા છે, કાર્ય કરવા છે, આઈ નીડ ટુ બી અવેર કે એ કાર્યોથી મારા કર્મો ઘટવા જોઈએ, મારા કર્મો વધવા જોઈએ નહીં. મારે એક જાગૃત અવસ્થા રાખવાની. આટલી જાગૃતિ રાખીને તમે જે કઈ પણ કર્તવ્ય કરો, એવરીથિંગ ઇઝ એક્સેપ્ટેડ. જો કર્મ વધતા હોય તો આપણે ઊંધી દિશામાં જઈ રહી છે, આપણને કર્મ નિર્જળ કરીને શુદ્ધ થવા તરફ જવું છે. અને કર્મ જો વધતા હોય then we are going in wrong direction, we need to change the direction. આપણને મુક્તિની ડાયરેક્શનમાં જવું છે, એ ડાયરેક્શનમાં રહી અને જે કઈ પણ કર્તવ્યો હોય કરવાના. સંસારમાં છે તો બધું કરવું પડશે, પાર્ટીઓમાં જવું પડશે, હાઉસ વોર્મિંગમાં જવું પડશે, બર્થડે પાર્ટીઓમાં જવું પડશે, બધું જ કરવું પડશે, લગ્ન સમારંભોમાં જવું પડશે. ત્યાં ગયા પછી શું કરવાનું? ત્યાં ગયા પછી ત્યાંના નહીં બની જવાનું, ત્યાં પણ ગયા પછી
અંદર માં રહે પ્રભુ ના રહે. ત્યાં ગયા પછી આપણો સંબંધ એમની સાથે ન હોય, પાર્ટીની સાથે કે પદાર્થોની સાથે કે વસ્તુની સાથે કે વ્યક્તિઓની સાથે સંબંધ ન હોય, આપણો સંબંધ તો 24 કલાક ભગવાનની સાથે જોડાય. હાઉસહોલ્ડિંગમાં ગયા એટલે ગાંડા નહીં બની જવાનું, બહુ બહુ સરસ આવશે, બહુ મજા, સારા સારા પિક્ચર્સ લગાડ્યા છે ને, સારા કલર કર્યા છે ને, આ બધી સારી વસ્તુઓ વસાવી છે ને, તો રાગની અંદર તણાઈ નહીં જવાનું. છે જે છે એ છે, એને વખાણવાની જરૂર નથી. એને વખાણવા દ્વારા આપણે રાગ બાંધીએ છીએ, રાગ વધારીએ છીએ, કર્મ બાંધીએ. એ પૂછે ભાઈ કેવું લાગ્યું, સરસ છે. ચંદ્રશેખર માં સાહેબ નું ઉદાહરણ આપ્યું ને, આપ્યું છે ને ઘણી વાર અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આગલા સંઘની અંદર આપ્યું છે યાદ નથી. ચંદ્રશેખર મહારાજ નો એક પરમ ભક્ત હતા, એમના સુરતના શ્રાવક હતા. સુરતનો બહુ મોટો બંગલો બાંધેલો અને બંગલાની અંદર એટલો ખર્ચો કર્યો હતો, અફલાતુન બંગલો. અને એને વિચાર કર્યો કે આટલો અફલાતુન બંગલો બનાવ્યો છે, ગુરુના પરમ ભક્ત હતા એટલે વિચાર કરે છે ગુરુ ભગવાન આજ દિશામાં વિચાર વિચરણ કરે છે તો અહીંયાથી જયારે ગુરુ ભગવાન જશે ત્યારે ગુરુ ભગવાનના પહેલા પગલા કરાવી અને ઘરની અંદર પ્રવેશ કરીશ, અને ત્યારે ગુરુ ભગવાન ની સાથે ચતુર્વિધ સંઘને બોલાવે છે એટલે ચતુર્વિધ સંઘના મારા ઘરે પગલા. ગુરુ ભગવાન ચંદ્રશેખર મહારાજને વિનંતી કરી અને કુદરતે એવું પ્રોગ્રામ ગોઠવાયું કે એના ઘરે એક દિવસ રોકાવાનો. તો સાહેબ ની સાથે ચતુર્વિધ સંઘ આવ્યા, સાધુ બી આવ્યા, સાધુ બી આવ્યા, સાધક બી આવ્યા, સાધિકાઓ બી આવ્યા, બધાનું એને ભાવપૂર્વક સ્વાગત કર્યું. સંઘ ક્યારે આપણે કર્યું? સંઘ એ 25મો તીર્થંકર છે. આટલા લોકો આવ્યા હોય આપણે સંઘનું પૂજન, સંઘનું બહુમાન, આદર સત્કાર, પ્રભાવના વગેરે શેના માટે કરીએ? કે આ આટલા લોકો આવ્યા હોય એમાંથી આપણને ખબર નથી કે કોઈકનો આત્મા ભવિષ્યમાં તીર્થંકર બનવાનો હશે, કોઈકનો આત્મા ગણધર બનવાનો હશે, કે કોઈકનો આત્મા ભવિષ્યમાં સાધુ સાધ્વી બનીને આત્મકલ્યાણ કરવાનો હશે, આપણને ખબર નથી. આપણે બધાનો આદર સત્કાર અહોભાવ કરવા દ્વારા આપણે એ સંઘનું બહુમાન કરીએ. તો સંઘ આખો આવ્યો, બધાનો આદર સત્કાર બહુમાન વગેરે કર્યો, સાહેબનું પ્રવચન હતું, પ્રવચન થઈ ગયું એટલે સંઘ નવકાશી વાપરીને છૂટો થયો. અફલાતું બનાવ્યું હતું એની દ્રષ્ટિએ, અફલાતું એટલે એટલી બધી કોતરણીઓ કરાવી અને એટલા બધા કારીગરોને રોકીને સારામાં સારું કામ કરાવ્યું. તો સાહેબ ને કહે છે, સાહેબ આ તો છે ને આ ઇમ્પોર્ટન્ટ છે, આ ફલાણા ફલાણા ઠેકાણેથી મંગાવ્યું છે આ ફર્નિચર, અને એમાં આટલી બધી કોતરણી છે, આટલા માણસોને રોક્યા છે અને આટલા દિવસો કોતરણીઓની બધી ચાલી છે. એટલે સાહેબ તો બહુ વિચક્ષણ, મારો ભક્ત પદાર્થોની અંદર અટકે, સાહેબ ને તો પરવડે. એટલે સાહેબ ઉભા થયા અને એ ફર્નિચર ની કોતરણી ને એકદમ બારીકાઈથી એકદમ ધ્યાનથી જોવા લાગે, ખૂબ ધ્યાનથી જુએ છે, ખૂબ બારીકાઈથી જુએ છે. એટલે ઓલાને લાગે કે સાહેબ ને પણ ફર્નિચર માં ઇન્ટરેસ્ટ પડ્યું લાગે. સાહેબ હજી કઈ વધારે જાણવું છે? અને સાહેબે તમાચ માર્યો એને કે ભાઈ હું આ કારીગરી કઈ જાણવા માટે ઇન્ટરેસ્ટી નથી જોઈ રહ્યો, હું આ કોતરણીની અંદર એવી જગ્યા શોધી રહ્યો છું કે જ્યાં તું મૃત્યુ પામીને કુરા કીડા તરીકે ઉત્પન્ન થયો. જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ, જીન શાસનનો સિદ્ધાંત છે.
શ્રાવકને ઘર જરૂરી છે, ફર્નિચર જરૂરી છે, વસ્તુઓ સાધનો જરૂરી છે, એમાં ના નથી. પણ તું મારો શ્રાવક છે, મારો ભક્ત છે, પ્રભુનો શ્રાવક છે, અને તું પદાર્થોની અંદર એટલો બધો ભાંડો ને ગેલો બને, આટલો બધો આસક્ત બને, અને એની આટો ઉભી. પદાર્થોની સાથે જીવવા છતાં પણ પદાર્થોથી અલિપ્ત રહેવું એ જ્ઞાની હંકાર છે. જળ અને કીચડની અંદર રહેવા છતાં પણ જેમ કમળ જળ કીચડથી અલિપ્ત છે, એવી રીતે સંસારમાં રહેવા છતાં પણ સંસારથી અલિપ્ત કેવી રીતે રહેવું એ આપણને શીખવું પડશે. એટેચમેન્ટની અંદર હોવા છતાં પણ ડિટેચ લાઈફ કેવી રીતે જીવવી, પુત્ર પરિવાર સ્વજન સંબંધી સ્નેહીજનો પાર્ટીઓ કે સોશિયલ સંબંધો કે જે કઈ પણ જે કઈ પણ હોય એ બધામાંથી ખુદને યાદ રાખવું, ખુદને શોધવું અને ખુદની જે જાગૃતિ છે એને ટકાવી રાખવી એ જ્ઞાનીનું કામ છે. પણ એવા જ્ઞાની બનવું પડશે, માત્ર ગોખણીયા જ્ઞાની નહીં. આ બધું સાંભળ્યા પછી જીવનની અંદર એવું પરિવર્તન આવી જતું જોઈએ. આ બધા ગ્રંથો એટલા માટે છે અને એટલા માટે જ આપણે ભણીએ છીએ. ગ્રંથો ભણાવવાનો મારો બીજો કોઈ હેતુ નથી અને તમારો ભણવા માટેનો બીજો કોઈ હેતુ પણ ના જોઈએ. અને આ ગ્રંથોમાં એવો કોઈ ખજાનો નથી કે એમાંથી કોઈ રહસ્ય મળી જાય અને ધન સંપત્તિના ઢગલા થઈ જાય, તો એવો કોઈ મંત્ર મળી જાય અને એના જાપ જાપ દ્વારા ક્યાંય આગળ પહોંચી શકાય, એવો કોઈ મંત્ર આમાં નહીં. સમાધિ શું છે? જે છે એની અંદરમાંથી કેમ અલિપ્ત દશા, કેમ જ્ઞાનીની જેમ આપણે વર્તન કરી શકીએ, કેમ આપણે પણ જ્ઞાની બનીને સહજ ભાવે જીવન જીવી શકીએ, એના માટેનો પુરુષાર્થ કરવા યોગ્ય છે. અને જો આવો પુરુષાર્થ કરીશું, સંસારમાં હોવા છતાં પણ નિર્લિપ્ત અવસ્થાથી રહીશું, સમાધિ આપણા હાથમાં, સમત્વ ભાવ આપણા હાથમાં છે. સામાયિક કરતી વખતે પણ સમાધિ આવશે. સાંસારિક જવાબદારીઓ નિભાવતી વખતે પણ સમાધિ ભાવ રહેશે. ક્યાંક કઈક વિપરીત ઘટનાઓ ઘટશે ત્યાં પણ સમાધિનો ભાવ ટકેલો રહેશે. અને જીવનની અંદર કોઈ રોગો કે કોઈ વૃદ્ધાવસ્થાની પરેશાનીઓ આવશે તો પણ સમાધિનો ભાવ રહેશે. અને જીવનના અંત સમયે મૃત્યુ સામે દેખાશે તો પણ સમાધિનો ભાવ. બધું ક્યારે થશે? જ્યારે એ સમજણની અંદર આપણે સ્થિર થઈશું ત્યારે થશે. માટે એ જ આ ગ્રંથોનો સાર છે. ગ્રંથોને ગુંટવા દ્વારા આપણે એ જ સમજણને સ્થિર કરીએ અને સ્વની સાથેનું કનેક્શન સતત આપણું જોડાયેલું રહે અને એ જાગૃત અવસ્થામાં આપણે સ્થિર રહીએ એ મંગળ ભાવના સાથે વિનંતી છું. વિનાગ્રહ બોલાવી સર્વમંગલ મંગલે સર્વ કલ્યાણકારણ પ્રદાન સર્વધર્મ રહી. દિનેશ લેક્ચર પૂરું થયું છે?